युवा मित्रों, मात्र नसीबना जोरे पासे रहेवा करता प्रयत्न करी आगळ वधवो वधु योग्य छे। नमस्कार दोस्तों, मारू नाम सुरेद, मारी चेनल सुरेद दर्जी मां तमारा सौनुं स्वागत छे। वनरक्षक परीक्षा माटे उपयोगी टेस्ट एवा 28मा भागना पहला भागनी अंदर 50 जेटला प्रश्नोनी चर्चा करीशुं। परीक्षा जाहेर थाय ए माटे संपीने प्रयत्न करवो जोईए के जेथी कंईक योग्य परिणाम मळी शके। तो चालो आजना वीडियोनी चर्चा करीए। આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે વિશ્વ કાચબા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કયા દિવસે? તો જવાબ આવશે ઓપ્શન ડી, 23 મેના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવે છે। આગળનો પ્રશ્ન જોઈએ, આર્બોરિકલ્ચર એ શેની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે? આર્બોરિકલ્ચર એ શેની સાથે સંકળાયેલું છે? तो ये संकळायेलो छे वृक्षो अने वनस्पतिना अभ्यासनुं शास्त्र। आगळनो प्रश्न जोईए, उष्णकटिबंधीय वन अनुसंधान संस्थान क्यां आवेली छे? तो भारतना क्या राज्यमां आवेली छे? तो आवेली छे मध्य प्रदेश खाते, ऑप्शन सी। नेक्स्ट, नीचेनामांथी कई जग्याए प्रादेशिक मरघा संवर्धन केन्द्र आवेलुं छे? तो कई जग्याए आवेलुं छे? तो अमदावाद, दाहोद, हिम्मतनगर, आ त्रणेय जग्याए आवेलुं छे। एटले के आपणे कही शकीए कि आपेल तमाम जग्याए, ऑप्शन डी। नेक्स्ट, सारसनी संख्यानी दृष्टिए गुजरात भारतमां क्या नंबरे छे? तो क्या नंबरे छे? तो जवाब आवशे ऑप्शन बी, बीजा नंबरे। नेक्स्ट, बनास अने सरस्वती वच्चेनो प्रदेश क्या नामे जाणीतो छे? तो क्या नामे? तो वढियारी प्रदेशना नामे, ऑप्शन सी। आगळनो प्रश्न, चिरहाशासम नामनुं बायोस्फीयर रिजर्व क्षेत्र क्या राज्यमां आवेलुं छे? तो क्या राज्यमां आवेलुं छे? तो ए आवेलुं छे आंध्र प्रदेश राज्यमां, ऑप्शन ए। नेक्स्ट, कोई रकम 20 वर्षमां केटला टका व्याजे बमणी थाय छे? तो केटला टका व्याजे? तो 5% व्याजे। नेक्स्ट, कई गाय गुजरात मांडवी तरीके ओळखाय छे? तो ए कई गाय छे? तो ए छे डगरी गाय। आगळनो प्रश्न, अलंकारनो प्रकार विकल्पमांथी शोधवानो छे? मारी आशा मरी गई, तो आमां क्यो अलंकार बनशे? तो अलंकार बनशे श्लेष अलंकार। नेक्स्ट, नाइट्रोजन पृथ्वी सपाटीथी आश्रे केटला किलोमीटरनी ऊंचाई सुधीना वातावरणमां जोवा मळे छे? तो शुं जवाब थशे? तो जवाब थशे ऑप्शन ए, 130 किलोमीटरनी ऊंचाई सुधीमां नाइट्रोजन वातावरणमां जोवा मळे छे। नेक्स्ट, वर्ष 2021ના વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું હતી? તો શું થીમ હતી? તે હતી ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન, ઓપ્શન ડી। નેક્સ્ટ, વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિન ક્યારે ઉજવાય છે? આ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે અને આ 4 ઓપ્શનો ખોટા છે। નેક્સ્ટ, શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો, ઘોડાની ચંદી, ખવડાવવાની ચામડાની કોથળી, તો તેને શું કહેવાય? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય ઓપ્શન સી, તોબ્રો। નેક્સ્ટ, BLIનું પૂરું નામ જણાવો, તો BLIનું પૂરું નામ શું થશે? તો BLIનું પૂરું નામ થશે ઓપ્શન સી, બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ। નેક્સ્ટ, તાજેતરમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની સૂચિમાં સમાવિષ્ટ એવું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો કયા રાજ્યમાં છે? તે આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં। આગળનો પ્રશ્ન, TB શરીરના કયા અંગ પર સૌથી વધારે અસર કરે છે? તો કયા અંગ પર? તો ફેફસા પર, ઓપ્શન સી। નેક્સ્ટ, જો 18 ફેબ્રુઆરી 2005 શુક્રવાર હોય તો 18 ફેબ્રુઆરી 2007 રોજ કયો વાર હશે? તો કયો વાર હશે? તે હશે રવિવાર, ઓપ્શન એ। આગળનો પ્રશ્ન, ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ કેટલા કિલોમીટરની છે? તો કેટલા કિલોમીટરની છે? તો 3,214 કિલોમીટરની, ઓપ્શન એ। નેક્સ્ટ, કયો પ્રદેશ સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધારે ઉત્સર્જન કરે છે? તેવો કયો દેશ? તો જવાબ આવશે ઓપ્શન સી, આપણો ભારત દેશ। નેક્સ્ટ, ઉત્તર ગુજરાતનું વિસનગર એ શાના માટે જાણીતું છે? તો શાના માટે જાણીતું છે?
तो ये जाणीतुं छे तांबा पित्तळना वासणों माटे। नेक्स्ट, ગુજરાતમાં માથાદીઠ જંગલોનું પ્રમાણ કેટલું છે? માથાદીઠ પૂછ્યું છે જંગલોનું પ્રમાણ, તો એ થશે 0.04 હેક્ટર। નેક્સ્ટ, ચમનની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાંની ઉંમરથી 5 ગણી હશે, તો અત્યારે તેની ઉંમર શું હશે? તો કેટલી ઉંમર હશે? તો એ હશે 10 વર્ષ, ઓપ્શન એ। આગળનો પ્રશ્ન, એક અંદાજ મુજબ ભારતમાં દર 100 વ્યક્તિએ કેટલા પશુઓ છે? તો કેટલા પશુઓ છે? તો 47, ઓપ્શન સી। નેક્સ્ટ, ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું પક્ષીગૃહ તો એ આવેલું છે ગાંધીનગર ખાતે, ઓપ્શન બી। નેક્સ્ટ, છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધવાનો છે, હીરાની કણિકા સમાન ઝળકે તારા જગારે ગ્રહો, તો કયો છંદ થશે? તો એ છંદ થશે શાર્દુલ વિક્રીડિત છંદ, ઓપ્શન ડી। નેક્સ્ટ, ભારતના પ્રથમ ક્યા ઝૂમાં ઇન્ટરપ્રિટેશન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો ક્યા ઝૂ ખાતે? તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય રાજકોટ ખાતે। આગળનો પ્રશ્ન જોઈએ, બાર્ટન સંગ્રહાલય ક્યા જિલ્લામાં આવેલું છે? તો ક્યા જિલ્લામાં છે? તે આવેલું છે ભાવનગર ખાતે। નેક્સ્ટ, 72માં વન મહોત્સવ નિમિત્તે ક્યા સાંસ્કૃતિક વનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો ક્યા સાંસ્કૃતિક વનનું? તો જવાબ આવશે મારુતિ નંદન વનનું, ઓપ્શન ડી। નેક્સ્ટ, પક્ષીઓમાં ક્યા અંગનો અભાવ જોવા મળે છે? તો ક્યા અંગનો? તો જવાબ આવશે ઓપ્શન સી, મૂત્રાશયનો। નેક્સ્ટ, કુનો નેશનલ પાર્ક ભારતના ક્યા રાજ્યમાં આવેલું છે? કુનો નેશનલ પાર્ક તો એ આવેલું છે મધ્યપ્રદેશ ખાતે, ઓપ્શન સી। નેક્સ્ટ, વર્ષ 2021ના વિશ્વ પર્યાવરણ દિનનો યજમાન દેશ કયો હતો? તો એ કયો દેશ હતો? તે હતો પાકિસ્તાન। નેક્સ્ટ, કોઈ એક વર્ગમાં સોમવારથી શુક્રવારની સરાસરી હાજરી 32 છે અને સોમવારથી શનિવારની સરાસરી હાજરી 31 છે, તો શનિવારની હાજરી કેટલી થશે? તો એ થશે ઓપ્શન ડી, 26। નેક્સ્ટ, રાષ્ટ્રીય પક્ષી દિવસ ક્યારે ઉજવાય છે? રાષ્ટ્રીય પક્ષી દિવસ તે ઉજવાય છે 5 જાન્યુઆરીના રોજ। નેક્સ્ટ, શ્યામલ વન કઈ નદીની બાજુમાં આવેલું છે? તો કઈ નદીની બાજુમાં? તો જવાબ આવશે ઓપ્શન સી, મેશ્વો નદીની બાજુમાં। આગળનો પ્રશ્ન, આપેલ શબ્દોમાં કયો શબ્દ કંચુકી શબ્દનો સમાનાર્થી નથી? સમાનાર્થી નથી એ પૂછ્યું છે, તો જવાબ આવશે ઓપ્શન સી, શીલવંત પુરુષ એ કંચુકી શબ્દનો સમાનાર્થી નથી। નેક્સ્ટ, બોન કન્વેન્શન સંધિ ક્યાં વર્ષથી લાગુ થઈ હતી? તો ક્યાં વર્ષથી? તો ઓપ્શન ડી, 1983થી। નેક્સ્ટ, નવધાન્ય આંદોલનની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો નવધાન્ય આંદોલનની શરૂઆત, તો જવાબ આવશે ઓપ્શન સી, સોરી ઓપ્શન બી, વંદના શિવા દ્વારા। આગળનો પ્રશ્ન, વર્લ્ડ ફિશરીઝ ફોરમ એટલે કે WFFની સ્થાપના ક્યાં વર્ષમાં થઈ હતી? તો ક્યાં વર્ષમાં? તો ઓપ્શન બી, 1997માં। નેક્સ્ટ, નીચેનામાંથી મિશ્ર ધાતુ કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બ્રાસ, બ્રોન્ઝ અને સ્ટીલ એટલે કે આપેલ તમામ મિશ્ર ધાતુઓના ઉદાહરણ છે। નેક્સ્ટ, ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ હોય છે? ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ તે કોણ હોય છે? તે હોય છે રાષ્ટ્રપતિ। નેક્સ્ટ, નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો, નરસિંહ, તો નરસિંહ એ કેવો સમાસ થશે? તે સમાસ થશે કર્મધારય સમાસ। નેક્સ્ટ, વાંસનો સમાવેશ સામો થાય છે? તો વાંસનો સમાવેશ તો એ થાય છે ઘાસમાં। નેક્સ્ટ, એક સાયકલ સવાર પૂર્વ દિશામાં 5 કિલોમીટર અંતર કાપે છે અને ત્યારબાદ તે દક્ષિણ દિશામાં 12 કિલોમીટર અંતર કાપે છે, તો આ સાયકલ સવારે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય કેટલું હશે? તો કેટલું હશે? તો 13 કિલોમીટર, ઓપ્શન બી। નેક્સ્ટ, જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા ક્યાં સ્થળે આવેલી છે? તો ક્યાં સ્થળે છે? તે આવેલી છે દહેરાદૂન ખાતે,
ઓપ્શન સી. હવે તમારે કોમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે દહેરાદૂન ભારતના કયા રાજ્યમાં આવેલું છે. આગળનો પ્રશ્ન, મધપુડાની આડ પેદાશ કઈ છે? તો આડ પેદાશ હોય એવી મધપુડાની કઈ છે? તો એ છે ઓપ્શન સી, મીણ. નેક્સ્ટ, સમગ્ર વિશ્વમાં કયા દિવસે વિશ્વ દુગોંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો કયા દિવસે? તો જવાબ આવશે ઓપ્શન બી, 28 મેના રોજ. નેક્સ્ટ, નીચે આપેલ વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. તો એવો કેવો થશે? તો જવાબ આવશે ઓપ્શન બી, મારાથી ગવાયું. આગળનો પ્રશ્ન, વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? વિશ્વની સૌથી લાંબી નદી, તો એ છે ઓપ્શન એ, નાઇલ નદી. નેક્સ્ટ, મે 2021માં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ત્રાટકેલા ચક્રવાતનું નામ શું છે? તો શું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, યાસ. યાસ નામનું ચક્રવાત.